નર્મદા ડેમ જોવા માટે પ્રવાસીઓને પહેલાં જવા દેવામાં આવતા હતા આમ તો કોઈએ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોયું હોય અને બીજી વખત જ્યારે આવે ત્યારે તેને પ્રવાસીને માત્ર જો નર્મદા ડેમ જોવો હોય તો પણ તેને ત્રણસો એંસી રૂપિયા અથવા તો એકસો પચાસ રૂપિયાની ટિકિટ લઈને એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની જ ટિકિટ લઈને નર્મદા ડેમ જોવા જવા દેવામાં આવતા હતા પરંતુ હવે અગિયાર ઓગસ્ટથી જો કોઈ પ્રવાસીને માત્ર નર્મદા ડેમ જોવો હોય તો તેની ટિકિટ હવે માત્ર પચાસ રૂપિયા થઈ ગઈ છે અને તે પણ પ્રવાસીને એસી બસમાં નર્મદા ડેમના વ્યૂ પોઈન્ટ નંબર ત્રણ સુધી આ બસ લઈ જશે સ્ટેચ્યુ ઓફ યુનિટીના જે ટિકિટ લેવામાં આવે છે એમાં જે પ્રવાસીઓ છે એ સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટિકિટ લઈને જે સરદાર સરોવર જે ડેમ છે એના વ્યૂ પોઈન્ટ ત્રણ સુધી એ લોકો એનો નજારો માણી શકે છે પણ જે પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત નથી લેવી અને ફક્ત સરદાર સરોવર ડેમને ઓવરફ્લો થતો જોવા માટે અથવા સરદાર સરોવર ડેમની મુલાકાત લેવા માટે આવે છે એમને પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીની ફરજિયાત ટિકિટ લેવી ના પડે એના માટે ખાસ પચાસ રૂપિયાની ટિકિટનો પ્રવેશ દર નક્કી કરવામાં આવ્યો છે એટલે જે પ્રવાસીઓ ફક્ત સરદાર સરોવર ડેમની મુલાકાત લેવા માગતા હશે અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત ન લેવાની હોય એવા પ્રવાસીઓને પચાસ રૂપિયામાં અમે બસની સુવિધા પૂરી પાડીશું અને સ્વાગત કક્ષથી એમને વ્યૂ પોઈન્ટ ત્રણ સુધી એ જઈને એ લોકો ડેમની મુલાકાત લઈ શકશે આજે મેં સરદાર સરોવરની મુલાકાતે આવ્યો હતો આ મારો પહેલો અનુભવ છે મેં ફર્સ્ટ ટાઈમ અહીંયા આવ્યો છું અને જોયું છું અને મેં મારા એ માટે આ નવો અનુભવ અને મેં સરદાર વલ્લભભાઈનો મેં બહુ મેં પહેલેથી બધા હિસ્ટ્રી વાંચતો આવ્યો જોતો આવ્યો છું અને મેં બહુ લાઈક કરતો હું એ વે વેટ કરતો હતો કે હું આ ઓપોર્ચ્યુનિટી મને મળે ને હું અહીંયા આવું હું અત્યારે સાઉદી અરેબિયા જોબ કરું છું ને ત્યાંથી આવીને હું આ વિઝિટ કરવાનો સ્પેશિયલ આવ્યો છું અને બીજી વસ્તુ મારે ખાસ મને એવું કહેવું તમને કે મેં આજે અહીંયા આવ્યા પછી જાણ્યું કે અહીંયા જે થ્રી એટી રૂપીસની જે ટિકિટ છે જે અહીંયા આવ્યા પછી તો સરદાર સરોવર અને ખાલી ડેમ જ જોવો હોય તો એ પચાસ રૂપિયામાં જ થઈ જાય છે એ ફેમિલી માટે જે સરકારે જે પગલું લીધું છે એ બહુ સારું છે અને હેલ્પફુલ છે